નાનપુરા ખલીફા મોહલ્લામાં મસ્જિદનો વિવાદ પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચવા પામ્યો હતો। ટ્રસ્ટીઓની દાદાગીરીમાં વિરોધમાં સ્થાનિક પોલીસ કમિશનરને આજરોજ રજૂઆત કરી હતી, સાથે જ મીડિયા સમક્ષ પણ ખલીફા મોહલ્લાના રહીશોએ આક્રોશ રજૂ કર્યો હતો। નાનપુરા ખાતે આવેલા ખલીફા મોહલ્લામાં મસ્જિદના ટ્રસ્ટનો વિવાદ વકમ બોર્ડમાં ચાલી રહ્યો છે। ટ્રસ્ટીની દાદાગીરીમાં આ વિરોધ કરી વકમ બોર્ડમાં પણ ચાલી રહ્યો હતો। વકમ બોર્ડ દ્વારા ટીબ્યુટ આ દ્વારા હાલ સ્ટે આપ્યો છે, જોકે તેમ છતાં પણ ટ્રસ્ટી દ્વારા ખોટી રીતે મોહલ્લાના રહીશો દ્વારા કબજો કર્યો હોવાનું જણાવ્યું હતું। મારો નામ મોહમ્મદ ફારૂક ગુલામ યાસીન જરીવાલા છે। હું ખલીફા મસ્જિદની સામે રહું છું। મારું ઘર નંબર 1551 છે અને આ ખલીફા મસ્જિદનું કામ મોહલ્લાવાળા કરે છે। બધા મોહલ્લાઓની મિટિંગ મળીને સંમતિથી થાય છે, તો આ બની બેઠેલા સફીભાઈ શેખ અને નુરુભાઈ બાગવાલા એ લોકો મોહલ્લાના છે, પણ એ લોકોનું યાદીમાં બી નામ નથી। અમારી વોર્ડ નંબર 21ની ખલીફા મોહલ્લાની અમારે રજૂઆત એમ છે કે એ લોકો અમને કામમાં ડિસ્ટર્બ કરે છે ને ખોટા ખોટા કેસ કરે છે, ને જે કામ કરે છે અનીશભાઈ કાપડિયા, અનુભાઈ શેખ, મુસ્તાકભાઈ બાગવાલા, યશા શેખ, તાહા શેખ અને માહી શેખ એ લોકો ઉપર ખોટા કેસ કરવાની વાત કરે છે અને મિટિંગો પ્રાઇવેટ કરીને ધમકીઓ આપે છે કે આમાં અમે કોઈને કામ કરવા દઈશું નહીં ને અમે ટ્રસ્ટીમાંથી હટીશું બી નહીં। અમે આજે કમિશનર ઓફિસે ગયા હતા સીપી સાહેબને મળવા, પણ એમને મળાયું નહીં અને એસપી સાહેબે અમારી રજૂઆત સાંભળી અને અમને ન્યાય આપવાની વાત કરી છે। બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।